કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છે. આસપાસ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 10 કબડ્ડી 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 જોયું હતું, બરાબર? તો એ કબડ્ડી ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર કેટલાક પ્રશ્નો જોયા હતા, બરાબર ને? આપણે છેલ્લે પ્રશ્ન નંબર 7 જોયો હતો. પ્રશ્ન નંબર 7, એક બે વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખવાના હતા, એ આપણે છેલ્લે જોયા હતા. એમાં આપણે છેલ્લેથી પાંચમો અને છઠ્ઠો પ્રશ્નો જોવાનો બાકી હતો, બરાબર? છઠ્ઠા પ્રશ્નમાં આપણે તમને એવું પૂછવામાં આવે કે તમે કઈ કઈ રમતો રમ્યા છો, તો તમે જે રમત રમતા હોવ એ રમત તમારે લખવાની હોય છે. પછી ઇન્ડોર અને આઉટડોર રમત કોને કહેવાય? ઇન્ડોર ગેમ એટલે આપણે આગળ પ્રશ્ન 6માં જોઈ ગયા કે ઇન્ડોર ગેમ એટલે ઘરમાં રમાતી રમત, અને આઉટડોર રમત એટલે ઘરની બહાર રમાતી રમત, બરાબર? એનું આપણે વર્ગીકરણ પણ આગળ જોયું હતું. તો હવે આજે આપણે પ્રશ્ન 7મો પ્રશ્ન જોવાના છીએ. જોઈએ, તમે જાણતા હોય તેવા 5 ખેલાડીઓના નામ અને તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે તે લખો. હવે શું કીધું છે? તમે જે ખેલાડી છે ખેલાડીને ઓળખતા હોય એનું નામ લખવાનું છે, અને એ ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલ છે, જોડાયેલ છે એ તમારે લખવાનું. દાખલા તરીકે તમને સચિન તેંડુલકર એમ કહું, તો એ સચિન તેંડુલકર કઈ રમત સાથે જોડાયેલ છે? તો આપણને બધાને ખબર છે કે સચિન તેંડુલકર ક્રિકેટ સાથે જોડાયેલ છે, અથવા આપણે એમ કહેવું કે MS ધોની, મહેન્દ્રસિંહ ધોની, તો એ પણ ક્રિકેટ સાથે જોડાયેલા છે. તો એવી રીતે તમારે તમે જે ખેલાડીને ઓળખતા હોય અને કઈ રમત સાથે સંકળાયેલ છે એનું નામ આપણે લખવાનું છે, બરાબર? તો આપણે જોઈએ ખેલાડીના નામ લખવાના છે. તો ખેલાડીના નામ તમને ખબર જ હશે, તમે તમારી જાતે પણ લખી શકો છો, બરાબર? તો આપણે અહીં લખેલા છે તે જોઈએ. વિરાટ કોહલી, તો એ ક્રિકેટ સાથે છે. પછી સરિતા ગાયકવાડ, તો એ દોડ સાથે છે. શાનિયા મિર્ઝા, તો શાનિયા મિર્ઝા એ ટેનિસ સાથે છે સંકળાયેલ. પછી રાની રામપાલ, તો એ હોકી ખેલાડી છે. અને ગીતા ફોગટ, તો એ કુસ્તીના ખેલાડી છે. તો આ સિવાયના બીજા બધા પણ ખેલાડીઓ છે. પીટી ઉષા છે, બરાબર? તો આ સિવાયના બીજા હજુ પણ છે, તો દીપા કર્માકર, તે જિમ્નાસ્ટિક છે. કોણ છે? જિમ્નાસ્ટિક. પછી આગળ બીજા મિતાલી રાજ છે, તો એ ક્રિકેટના મહિલા ખેલાડી છે ક્રિકેટના. પછી હરમનપ્રીત કૌર, એ પણ ક્રિકેટના ખેલાડી છે. સાયના નેહવાલ બેડમિન્ટન છે, પીવી સિંધુ પણ બેડમિન્ટન છે, મેરી કોમ છે, એ બોક્સિંગના ખેલાડી છે, બરાબર? તો આ રીતે તમે બીજી કોઈ રમત હોય એ રમતના ખેલાડીનું નામ અને એ રમતનું નામ કે કઈ રમત સાથે સંકળાયેલ છે એ તમે જાતે પણ લખી શકો છો, બરાબર? તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના શું છે તે જોઈએ. પ્રશ્ન નંબર 8ની સૂચના છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, બરાબર? તો પહેલો પ્રશ્ન છે, કબડ્ડીમાં આઉટ થવું એટલે શું? કબડ્ડીની રમત જે છે એમાં આઉટ થવું એટલે શું? તો જ્યારે કોઈ ખેલાડી, આપણે કબડ્ડી રમીએ છીએ એટલે બધાને જ ખબર હશે કે આઉટ થવું એટલે શું અને કેવી રીતે આઉટ થવાય, બરાબર? તો સાંભળજો જવાબ, જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની જે દોરેલી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય. પછી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી એણે કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય છે. આમ કરવામાં જો ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે. વળી પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓએ તેને પકડી લઈ અને વચ્ચેની મધ્યરેખાને અડકવા ન દે તો આ સ્થિતિમાં તેને આઉટ આપવામાં આવે છે. જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો આવે છે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે છે તો તેને સ્પર્શ થયેલા ખેલાડીઓ આઉટ ગણાશે.
બરાબર, તો આ રીતે કબડ્ડીમાં આઉટ થવું કહી શકાય. બરાબર, પછી આગળનો સવાલ જોઈએ. તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? હવે આપણે રમત રમતા હોઈએ તો ઘણા બધા વિવાદ થતા હોય છે, બરાબર ને? તો તમે શું કરો? તો રમતી વખતે કોઈ જો વિવાદ થાય તો પ્રથમ તો અમારો મત પ્રકટ કરીએ છીએ, પછી સામેનો પક્ષ દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ છીએ. ઘણીવાર ઉગ્ર દલીલ થાય ત્યારે વડીલોની મદદ લઈએ છીએ અને આખરે સાચાને ન્યાય આપવામાં આવે છે. તો આ રીતે તમે લખી શકો છો. પછી આગળનો સવાલ છે ત્રીજો. કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે તો કેટલીક રમતોમાં શોધવા જાય છે. કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે? એટલે એવી કઈ રમત છે જેની અંદર શું કરવું પડે છે? દાવ લેનાર જે હોય છે એણે બીજાને પકડવું પડે, અડવું પડે, એટલે કે બીજાને પકડવું પડે. અને એવી કઈ રમત છે જે રમતની અંદર આપણે ખેલાડીઓને શોધવાના હોય છે? તો આપણે જોઈએ, ખોખો છે, કબડ્ડી છે, સાંકણ છે, સાત તાળી છે, પછી આડી પાટો છે, લંગડી છે, પછી આંબલી પીપળી છે, આ જે સાતોડિયું છે, આ રમતની અંદર દાવ લેનારે શું કરવાનું હોય છે? બીજાને અડવા જવાનું હોય છે. બરાબર ને? આપણે કબડ્ડી રમીએ એમાં બી કબડ્ડી કબડ્ડી બોલતા જઈને સામેના વ્યક્તિને સ્પર્શ કરવાનું હોય છે, અડવાનું હોય છે. ખોખોમાં પણ એ રીતે અળીને ખો આપવાની હોય છે. બરાબર ને? એટલે આ બધી રમત કઈ રીતે રમાય છે એ તમને ખબર જ હશે. એટલે અડવાની રમત કઈ અને શોધવાની રમત કઈ એ તમે સહેલાઈથી સરળતાથી લખી શકો છો. જ્યારે શોધવાની રમત કઈ કઈ છે તો સંતા કુકડી છે, આંધળો પાટો છે, આ જે રમતો છે એ રમતની અંદર ખેલાડીએ બીજા ખેલાડીને શોધવા જવાનું હોય છે. બરાબર, તો આ રીતે તમે જવાબ લખી શકો છો. હવે આગળ જોઈએ સવાલ નંબર ચોથો. શ્યામલાએ સામેવાળી આખી ટીમને કેવી રીતે આઉટ કરી? હવે જે શ્યામલા છે એ સામેની ટીમના ખેલાડીઓને આઉટ કરે છે, આખી ટીમને. તો કેવી રીતે? તો શ્યામલા દાવ લઈને સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી કરતી ગઈ, પછી શું કર્યું? તો પરંતુ સામેની ટીમના બધી ખેલાડીઓએ તેને પકડી લીધી અને પકડી લે છે. હવે આ સમયે શું કરે છે શ્યામલા? ખૂબ જ તાકાત લગાવીને પોતાની જાતને ખેંચે છે અને પેલી મેદાનની મધ્યમાં રહેલી જે રેખા છે એ રેખાને અડકી લે છે. હવે એ રેખાને અડકી લે છે એટલે એને જેટલા ખેલાડીઓએ પકડેલા છે એટલી બધી ખેલાડીઓ આઉટ કહેવાશે. અને આ રીતે શ્યામલાએ સામેની આખી ટીમને આઉટ કરી દીધા. બરાબર, હવે આગળ જોઈએ તો સવાલ નંબર પાંચ. કબડ્ડીની રમતમાં દાવ લેવા જનાર ખેલાડીએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કબડ્ડીની રમતમાં દાવ લેનાર ખેલાડીએ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. દાખલા તરીકે દાવ લેવા જનારે શરીરનો ઉપયોગ કરવાનો હોય છે. હવે શરીરનો ઉપયોગ તો કરવાનો જ હોય છે, પણ સાથે સાથે મગજનો પણ ઉપયોગ કરવાનો હોય છે. પછી બીજું શું ધ્યાનમાં લેવાનું હોય છે? તો ચારે બાજુ ધ્યાન રાખવાનું હોય છે. ખેલાડી સામેની ટીમની રેખાને અડે તે વખતે સામેની ટીમના કોઈ ખેલાડી તેને પકડી ન લે તે પણ એણે ધ્યાન રાખવાનું હોય છે. તો આ રીતે ખેલાડીએ, દાવ લેનાર જનાર ખેલાડીએ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ. તો પ્રશ્ન નંબર છની અંદર શું છે? તો પહેલાંના સમયમાં લોકો છોકરીઓને કબડ્ડી રમવાની બાબતમાં શું વિચારતા હતા? તો શું વિચારતા હતા? તો પહેલાંના સમયમાં છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. આ રમત એટલે કબડ્ડી રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા હતા કે જો છોકરીઓ આવી રમતો રમે, છોકરીઓ જો આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. પછી આ ઉપરાંત છોકરીઓને કબડ્ડી રમવા માટે છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા. તેથી છો લોકો શું કરતા હતા? છોકરીઓને આ રમતથી દૂર રાખતા હતા. લોકોની માનસિકતા ખૂબ જ સંકોચવાળી હતી ત્યારે.
કે છોકરીઓને કોઈ પણ આવી રમતમાં ભાગ લેવા દેવામાં આવતો ન હતો. જો છોકરીઓ આ રીતે કબડ્ડીમાં ભાગ લે તો એ છોકરી સાથે કોઈ લગ્ન ના કરે એવું માનતા હતા, અને જો છોકરી કબડ્ડીમાં ભાગ લે તો એણે છોકરાના કપડાં પહેરવા પડે. એટલા માટે પણ છોકરીઓને આવી રમતોથી દૂર રાખવામાં આવતી હતી. જ્યારે આજે આધુનિક જમાનામાં આધુનિક જમાનાની અંદર આ જે વિચાર છે એ દૂર થયો છે. આજે છોકરીઓ મહિલાઓ દરેક રમતોમાં ભાગ લે છે અને અવ્વલ આવે છે, એટલે કે નામ રોશન કરે છે. આપણે જોયું છે આગળ પણ કે સરિતા ગાયકવાડ છે, કર્ણમ મલ્લેશ્વરી છે, સાનિયા મિર્ઝા છે, લજ્જા ગોસ્વામી છે, પીવી સિંધુ, સાયના નહેવાલ, કેટલી બધી મહિલા ખેલાડીઓ છે, બરાબર ને? એ મહિલા ખેલાડીઓ આજે પોતાનું નામ રોશન કર્યું છે, બરાબર? તો આજે એવી કોઈ માન્યતા નથી કે લોકોમાં એવી કોઈ સંકુચિતતા જોવા મળતી નથી. તો હવે આગળ જોઈએ સવાલ નંબર 7. રમતો રમવાથી આપણને શો ફાયદો થાય છે? તો રમતો રમવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે ને. રમત રમવી એ પણ એક પ્રકારનું વ્યાયામ જ છે, કસરત જ છે, બરાબર ને? જેવી રીતે શરીરને કસરત કરવાથી ફાયદો થાય છે, તેવી જ રીતે રમતો રમવાથી પણ આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. તો શું ફાયદો થાય છે? તો આપણે નંબર 1 જોઈએ, આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. પછી બીજું જોઈએ તો આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘભાવનાના ગુણ વિકસે છે. આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદિલીની ભાવના વિકસે છે ને. આપણે જ્યારે રમત રમાતી હોય, સ્પર્ધા થતી હોય, તો કોઈને કોઈ એક ટીમે તો હારવું પડતું જ હોય છે. તો એક આપણે કદાચ હારી ગયા હોય તો હારમાં આપણી પોતાની ભૂલને સ્વીકારવાની ખેલદિલીની ભાવના પણ આપણાના અંદર ખીલે છે, બરાબર? તો હવે આગળ જોઈએ પ્રવૃત્તિઓ શું છે. પ્રવૃત્તિઓ તમારે કરવાની છે. આ પ્રવૃત્તિ શું કરવાની છે તો જોજો, શ્વાસ રોકી રાખો, કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો, અને કેટલા સમય તમે બોલી શકો છો તે તમારે જોવાનું છે, બરાબર? આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરે કરવાની છે અને વડીલની દેખરેખ નીચે, તમારા મમ્મી પપ્પા અથવા તમારા મોટા ભાઈ બહેન હોય એની સામે જ તમારે આ પ્રવૃત્તિ કરવાની છે, બરાબર? જો તમે શ્વાસ રોકી રાખો તો કેટલી સેકન્ડ સુધી, તો કદાચ 15-20 સેકન્ડ સુધી તમે કબડ્ડી કબડ્ડી બોલીને શ્વાસ રોકી શકો છો. અને કબડ્ડી કબડ્ડી એવું કેટલી વાર બોલાશે? તો કબડ્ડી કબડ્ડી એવું 40 વખત બોલી શકાય છે. આ પ્રયત્ન કરજો પ્રવૃત્તિમાં, પરંતુ તમારે તમારા વડીલની દેખરેખ નીચે આ તમારે પ્રવૃત્તિ કરવાની છે, બરાબર? હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર શું છે, નીચે કેટલીક ઇન્ડોર અને આઉટડોર રમતોમાં ચિત્રો આપેલા છે. આ રમતોને ઓળખીને તેના નામ લખવાના છે. શું કરવાનું છે? આ રમતને ઓળખ, આ રમતની અંદર ઇન્ડોર ગેમ એટલે ઘરમાં રમી શકાય એવી રમતો છે, બીજી બહાર રમી શકાય એવી રમતો છે, તો એને ઓળખવાનું છે કઈ રમત છે, અને એ રમતની અંદર આપણે નામ લખવાના છે, બરાબર? તો ચિત્રમાં જુઓ, તમને દેખાય છે આ ચિત્રની અંદર પહેલી જે રમત છે એ કઈ રમત છે? બે ભાઈ બહેન જે છે એ રમત રમી રહ્યા છે. તો એ રમત કઈ છે? તો એ રમત છે સાપસીડી. કઈ રમત છે? સાપસીડી. તો આપણે અહીં લખી દઈશું કે સાપસીડી, બરાબર? પછી બીજા ચિત્રમાં જુઓ, બીજા ચિત્રની અંદર એક રમત રમાઈ રહી છે, એ રમત કઈ છે? તો એ રમતને શું કહેવાશે? પગથિયા કહેવાશે. હવે એ પગથિયા એ કેવી રમત કહી શકાય? તો પગથિયા એ આઉટડોર કહી શકાય. કઈ રમત કહી શકાય? આઉટડોર એટલે કે ઘરની બહાર રમી શકાય છે. પછી ત્રીજા ચિત્રમાં જુઓ, ત્રીજા ચિત્રની અંદર ક્રિકેટ રમી રહ્યા છે બાળકો, બરાબર ને? તો એ ક્રિકેટ છે એટલે આપણને ખબર જ છે ક્રિકેટ. તો આપણે ક્રિકેટ અહીં લખી દઈએ,
હવે ક્રિકેટ એ આઉટડોર કહેવાય કે ઇન્ડોર કહેવાય? તો ક્રિકેટ એ આઉટડોર કહેવાય, બરાબર ને, કે બહાર રમી શકાય છે, ઘરમાં રમી શકાતી નથી. હવે આગળ જોઈએ તો હવે જુઓ, આ પહેલાં ચિત્રની અંદર કઈ રમત રમાઈ રહી છે? તો એ છે આંધળો પાટો. કયો કહેવાશે એને? આંધળો પાટો, બરાબર. હવે આંધળો પાટો જે ગેમ છે એ ગેમ બહાર રમાય છે, બરાબર, એને આઉટડોર ગેમ, આઉટડોર ગેમ કહી શકાય છે. હવે બીજી ગેમ જુઓ. બીજી ગેમમાં જે રમી રહ્યા છે બાળક અને એના પપ્પા છે, તો એ ચેસ રમી રહ્યા છે, બરાબર. તો ચેસ એ ઇન્ડોર ગેમ કહેવાશે, બરાબર ને, એ ઘરમાં બેસીને રમી શકાય છે. પછી બીજી ગેમ છે, કઈ ગેમ છે? તો એ છે બેડમિન્ટન ગેમ છે. કઈ છે? બેડમિન્ટન. તો બેડમિન્ટન ગેમ એ આપણે ક્યાં રમી શકીએ છીએ? બહાર, એટલે એને આઉટડોર ગેમ કહેવાશે, બરાબર. આ બેડમિન્ટન. બરાબર. તો આ રીતે તમારે કઈ કઈ રમતો ઇન્ડોર રમત કહી શકાય, કઈ રમતને આઉટડોર રમત કહી શકાય એ તમારે ઓળખવાનું છે, અને પછી એના નીચે તમારે લખવાનું છે, બરાબર. રમતનું નામ પણ લખવાનું છે આ રીતે, અને એ કઈ રમત કહેવાય, આઉટડોર કહેવાય કે ઇન્ડોર રમત કહેવાય એ પણ તમારે લખવાનું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આગળ છે હોર્સ પ્રકારના પ્રશ્નો, બરાબર. તો આપણે સૂચના વાંચીએ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. હવે પહેલો છે પ્રશ્ન છે, એ પ્રશ્ન આપણે જોઈએ તો કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વધુ વિકસે છે? તો અની અંદર છે પગ, બની અંદર છે હાથ, અને કોમાં છે માથું, અને ડોમાં છે ધડ. તો હવે કેરમની જે રમત છે એ શેનાથી રમતી હોય છે? કેરમ તમે બધા રમ્યા જ હશો, બરાબર ને, તો આપણને ખબર જ છે કે આપણે કેરમને હાથથી રમીએ છીએ. તો કયા અંગનું કૌશલ્ય વધુ વિકસે? તો બ, એટલે કે હાથ. તો આપણે એમાં હાથ પર અંડરલાઈન કરી દઈશું, બરાબર. પછી બીજું છે, બીજો પ્રશ્ન છે, દાવ આપનાર ખેલાડી સિવાય બાકીના બધા જ ખેલાડીઓ ઝાડ ઉપર હોય તે રમત કઈ છે? હવે એક ખેલાડી દાવ આપે છે, બરાબર. હવે એ ખેલાડી નીચે હોય છે, દાવ આપનાર ખેલાડી નીચે હોય છે, અને બાકીના બધા ખેલાડીઓ ઝાડ ઉપર ચડી ગયા હોય છે. તો એ જે રમત છે એ રમતને કઈ રમત કહેવાશે? અસંતા કુકડી, બ કુસ્તી, ક આંબલી પીપળી, કે ડ ગિલ્લી દંડા. તો એ ગેમને કહેવાશે ક આંબલી પીપળી. તો આપણે કોની નીચે આંબલી પીપળી કરી દઈશું, બરાબર. હવે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, આપણી રાજ્ય રમત કઈ છે? અ ક્રિકેટ, બ લંગડી, ક ખોખો, કે ડ કબડ્ડી. તો આપણી રાજ્ય રમત ડ, એટલે કે કબડ્ડી છે. કઈ છે? ડ કબડ્ડી એ આપણી રાજ્ય રમત છે, બરાબર. હવે ચોથું જોઈએ તો સચિન તેંડુલકર કઈ રમત માટે જાણીતો છે? અ હોકી, બ ક્રિકેટ, અને ક બેડમિન્ટન, અને ડ કબડ્ડી, બરાબર. તો એનો જવાબ આવશે બ ક્રિકેટ. હવે સચિન તેંડુલકર એ શેના સાથે જાણીતા હતા? તો ક્રિકેટ માટે જાણીતા હતા, બરાબર ને. તો એનો જવાબ આવશે બ ક્રિકેટ, બરાબર. તો મિત્રો, આપણે કબડ્ડીનું આ જે છેલ્લો પ્રશ્ન હતો એ અહીં પૂર્ણ કરીએ છીએ, અને નવા ચેપ્ટર સાથે આપણે ફરી પાછા મળીશું.